સાયકલિંગ કરવાના ગજબના ફાયદા. વિડિયો શરૂ કરતા પહેલા જો તમને અમારો વિડિયો ગમે તો વિડિયોને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. વર્કઆઉટમાં સાયકલિંગને સર્વશ્રેષ્ઠ ગણવામાં આવે છે. સાયકલ ચલાવવાથી શરીરમાં અનેક ફાયદાઓ થાય છે. લોકો હવે પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે વધારે જાગૃત થઈ રહ્યા છે. લોકો આ દોડધામ ભરેલા જીવનમાં પણ સમય નીકાળીને રનિંગ, સાયકલિંગ અને જીમમાં કસરત કરીને સ્વયંને તંદુરસ્ત રાખવાના પ્રયાસ કરી રહ્યા છે. ફિટ રહેવા માટે સાયકલિંગ એક ખૂબ જ સારો વિકલ્પ છે. આજકાલના યુવાનો સાયકલિંગ વર્કઆઉટ કરવાનું વધારે પસંદ કરી રહ્યા છે. સાયકલિંગ કરવાના અનેક ફાયદા છે. જો કે સાયકલિંગ વર્કઆઉટ અંગે અનેક લોકોને ઘણા સવાલો થતા હોય છે, જેવા કે સાયકલ ચલાવવાથી શું ફાયદા થાય છે, સાયકલિંગ ક્યારે કરવું જોઈએ અને કેટલા સમય સુધી કરવું જોઈએ, તેમજ કેવી રીતે કરવું જોઈએ. સાયકલિંગને લગતા આ તમામ સવાલોના જવાબ આજે આપણે આ વિડીયોમાં જાણીશું. અન્ય કસરતો કરતાં સાયકલિંગને વધુ સારી ગણવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ દરરોજ 30 મિનિટ ચાલીને શરીરને સ્વસ્થ રાખવા માગે છે તો ચાલવાથી તે વ્યક્તિના સ્નાયુઓ અને રક્ત પરિભ્રમણ પર જ અસર પડે છે. પરંતુ સાયકલિંગ એક એવી વસ્તુ છે જે વ્યક્તિને શારીરિક તેમજ માનસિક રીતે પણ સારી અસર કરે છે. સાયકલ ચલાવવાથી શરીરની વિવિધ પ્રણાલીઓ પર અસર પડે છે. તેની પહેલી અસર શરીરના સ્નાયુઓ પર પડે છે. સ્નાયુઓમાં એકઠા થયેલા હાનિકારક પદાર્થો બર્ન થાય છે, એટલે કે બળી જાય છે. માંસપેશીઓ બાદ લોહીમાં રહેલા હાનિકારક તત્વો ખતમ થઈ જાય છે. નિયમિત સાયકલિંગ કરવાથી શરીરમાં જમા થયેલ કોલેસ્ટ્રોલ પણ બર્ન થાય છે. સાયકલ ચલાવવાનો મુખ્ય ફાયદો ફેટ બર્ન પણ છે. જ્યારે વ્યક્તિ દરરોજ સમય કાઢીને સાયકલ ચલાવે છે ત્યારે તેના શરીરમાં રહેલું કોલેસ્ટ્રોલ ખતમ થઈ જાય છે અને પછી શરીરમાં ચરબી પણ બર્ન થવા લાગે છે. તેથી જો કોઈ પણ વ્યક્તિ ફેટ બર્ન કરવા માગે છે તો તેણે દરરોજ ઓછામાં ઓછી 20 મિનિટ સુધી સાયકલ ચલાવવી જોઈએ. સાયકલ ચલાવવાથી હૃદય અને મન સ્વસ્થ રહેશે. શારીરિક આળસથી હૃદયરોગ, સ્ટ્રોક, હાઈ બ્લડ પ્રેશર અને હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે. જો નિયમિત રીતે સાયકલ ચલાવવામાં આવે તો રક્ત પરિભ્રમણ સુધરે છે, તેમજ હૃદય અને ફેફસાની કાર્યક્ષમતામાં વધારો થાય છે, જેથી હૃદયરોગનું જોખમ ઘટે છે. સાયકલ ચલાવતી વખતે રસ્તા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાથી વ્યક્તિની એકાગ્રતા અને જાગૃતિનો વિકાસ થાય છે. સાયકલિંગથી તણાવ, ચિંતા અને ડિપ્રેશન જેવી સમસ્યાઓ દૂર થાય છે. એકવાર તમે દૈનિક જીવનમાં સાયકલિંગને નિયમિત ભાગ બનાવો તો તમે વધુ આત્મવિશ્વાસથી અને સંતોષપૂર્વક જીવન જીવી શકશો અને એક નવી ઊર્જાનો સંચાર થશે. મિત્રો, તમને અમારો વિડિયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારા વિડિયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં. વિડિયો જોવા માટે ધન્યવાદ.